राजेंद्र दास बाबू धर्म भूषण नु जेने बिरुद्ध मळ्युं छे के परक अने सुतारिया एक मां सेवादास बापू नु भजन पड्युं छे ने एक मां मंगलनाथ बापू नु भजन पड्युं छे सर बे परंपरा आजे आया एकत्रित थई छे सेवादास बापू रामशकल पर भजन गाता अने हूँ न भूलता हूँ तो हूँ कवि दाद तखदान दान अलगारी एक बार अमे मानपुर गया था मेंदरड़ा पासे बापू ने सांभळवा माटे छेली संतवाणी एनी अमे सांभळी आया मारा घणा मित्रों छे अमरीश भाई आवा छे गोदर भाई छे बधा देर भाई छे एक एक ना नाम लऊं तो मारा स्नेही छे अमरीश भाई ना पिताजी जेपी देर मारा खास मित्र अने जारे बोर्डिंग में भणता तारे ए पण बहु सारू गाता है अमे एमने सांभळवा गया भजन मां एनी छेली संतवाणी सांभळजो मित्रों एक बीजी हूँ घड़ीए घड़ी तमने सांभळजो कहूं छूं कारण युवान मित्रों बैठो छे बैठा छे ने एने खाली हास्यरस सांभळवो छे कारण के एने सेणाना गाळा सिवाय रस नथी छे ने फरसाण सिवाय અમારું છે ને નટ જેવું કામ હોય નટ દોરી ઉપર હાલ્યો જતો હોય આખા ગામની મીટ એની ઉપર મંડાણી હોય ગોળ બધાડ્યા નટ બજાણ્યા રમવા આવે ને એટલે આમ નટ વયો જાય આખા ગામની મીટ મંડાણી હોય પણ નટ જો એની નજર ચૂકી જાય ને તો દોરી હેઠો આવે એમ અમારું નટના જેવું કામ કાજ હોય સંકલન તૂટે તો એ કાંઈ નું કાંઈ એમ આવે દાખલા તરીકે હું તમને એક દાખલો આપું અમે જયારે નાના હતા અમારા ગામમાં જયારે ગરબી લેતા ત્યારે ઝીલણીયા ગવાતા અને હખડખડમાં ધ્યાન ગયું કેવું ઝીલણી ઉપડ્યું તું કેવું અમે ઉપાડ્યું એનો હું દાખલો આપને આપી દઉં પછી ઓલી વાત કરું આપણે હું કે વાલો મારો એ વનરાવન માવાળી વગાડે રાધાજીનો કાનમાં અને વાલો મારો મોહ બહુ મુસ્કરાવે મોહ બહુ એ મોહ બહુ ક્યાં મોહ ઉપજાવે અને ક્યાં મોહ ભૂસકાવી આવી દિશા થાય છે અને તમારું સાંભળવામાં સંકલન તૂટે તો તમારી દિશા ખરાબ થાય એ તમને કહી દઉં એ ગામડા ગામની માલી પાસે 10 ભાઈઓ ડોશીમાં કે મહારાજ કથા બહુ હારી વાંચે છે તમે સાંભળવા આવતા નથી માડી તો કે ના ના મને કથામાં ન મજા આવે કે અરે હાંઠ વરીને કાંઠે ફૂગીને તને કથામાં ન મજા આવે નહીં 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 મને તો મારા જ હારા હારા વાણીના ગા કરતા હોય હારો પ્રસાદ હોય અમુક તો પ્રસાદ હારુંથી ને જ આવે એમાં ખાસ સત્યનારાયણની કથા લ્યો સત્યનારાયણની કથા એટલે પ્રસાદની જ કથા છે લ્યો આહા એમાં તો કરુણ કરુણા બહુ હોય એ સાંભળવા આવે ને સત્યનારાયણની કથા એ હોકારાય કરુણ દી હાવ અરે રે હજી તો કઠિયારો આવ્યો એમ શીરો કઈ આવે અરે રે હજી તો કલાવતી આવ્યો અને પેતા પેલા તો વડીલો ખબર છે લાઈટ નહોતી ફાનસના દીવાના અંજવાળા હતા સત્યનારાયણની કથામાં મિક્સ પ્રસાદ હોય બધું ચીકુ હોય પોપિયા હોય કેળા હોય શીરો હોય શેરડીની ગંડેરી હોય હવે એમાં અંધારામાં ગંડેરી ને શીરો બે ભેળા મોઢામાં વયા જાય પછી દિશા કેવી થાય ખબર હું બારું કાઢું હું અંદર જવા દેવું એવી દિશા થાય કે મારે તો મારા ધારા હારા વાણીના કરતા હોય
હારા મારો પ્રસાદ હોય તો આવું, કે એવા છે મહારાજ એવા વાણીના હારા હારા ઘા કરે છે, તમે આવો ને માડીને બાયું ફર્યાને લઈ આવ્યું. એ કથા મહારાજ વાંચતા હતા રામની, ને એમાં મહાભારતનો દાખલો દીધો, ગદા યુદ્ધ શરૂ કર્યું ભીમનું દુર્યોધનનું, અને જાકાજીક જાકાજીક બોલી ભીમ પડી જાય, દુર્યોધન પડી જાય, ભીમ પડી જાય, માડીને કંટાળો આવ્યો, મરો મરો આમાં તો કાંઈ નથી, ઘડીક ભીમ પડે ઘડીક દુર્યોધન પડે, નો મજા આવે, નીંદર આવે, માડી જોલે સડી ગયા. હવે ત્યાં આજુબાજુમાં એક બકરી આંટા મારતી હતી, એ બકરીને આખા ગામના છોકરાએ ધીક ધીક શીખવાડ્યું હતું, ધીક ધીક. હવે માડીને નીંદર આવે ને માથું નમાવે ને બકરીને એમ કે મારે આમ ધીક લીયા, હું એ પરડા ખાઈને આવીશ. અને ભાઈ આમ માડીએ માથું નમાવ્યું, બકરી દહ ડગલા પાછળ ગઈને ગડદગડતી મૂકી અને માથું માર્યું ને માડીથી રાઈડ નખાઈ ગઈ. મહારાજ ધીરે ધીરે વાણીના ઘા કરો, આ તો ઢીમણા ઉપડ્યા, ઢીમણા વાણીના નથી બીજા છે. પણ કહેવાનો મારો અર્થ છે કે આ સંકલન તૂટે તો અમારી આ દિશા છે. પણ પાયામાં મંગલનાથ બાપુ છે, કરશન ભગત છે, પાયામાં શિવાદાસ બાપુ છે, પરબની પ્રાણિકા છે. આપણો દેશ ભજનનો દેશ છે સાહેબ, ટુકડાનો દેશ છે. એટલે આપણે ત્યાં કીધું છે કે હરિની હાડીએ વાને રોજ
હરિભાઈ માં માંડવ દે એ બધું વધત વધત વધ જાય જોયો નહીં મેં તો કોઈ ની જાણું કે કટાણ શ્રીની હાથડી માને રોજ હું ભગવાન શ્રીની હાથડી ને મારે પૃથ્વી પવન ને પાણી પવનને પાણી આપ્યા ઉલટ રાણી આ રચના બહુ સરસ છે પણ એક વાત પૂછી બાપુ એ મને કીધું છે એ રજૂ કરવું છે પણ ઓલી વાત અધૂરી જ્યાં સુધી હું નહીં કરું ત્યાં સુધી મને તાવ આવશે મને મરી માંદો પડી જાય છે એટલે મારે ત્યાં સુધી ગરીબ થઈ જાઓ પછી આપણે સીન રાજ છે અને પછી એના માટે બીજા ધોરણમાં આપણે જેટલી ગોર કરવી એટલે કરજો હું માતાજીને ભેળિયા ગાય જેટલા ઘોર કરવા છે એટલા પણ એક વાત મારે મૂકી છે ત્યાંથી રજૂ કરવી છે અને પરમ પૂજ્ય રાજેન્દ્ર દાસ બાપુની એક આજ્ઞા છે એ અનુસંધાન છે એટલે મારે આપણા સામે એ પ્રસંગ રજૂ કરવો છે હવે ભલે રહ્યું કાંઈ વાંધો નહીં પછી પ્લીઝ ઘડી એક 15-20 મિનિટ પછી પાછો આપણે ગાળો બદલશું આપણે હા કે વાત બેન જ્યારે ગીત ગાતી હતી દીકરી એ આજે એમણે તો ભજનો પણ ગાયા પણ લોકગીતો છે એ આપણી એક પરંપરા છે આ દેશનું એક પણ સૌરાષ્ટ્રનું લોકગીત એવું નથી જેમાં આધ્યાત્મિક ન હોય એ પરંપરા હું રજૂ કરી